नमस्ते, गैलेक्सी ग्रुप ऑफ साइंस, विषय बायोलॉजी, धोरण 12, चैप्टर नंबर 7, चैप्टर नु नाम उद्विकास। अपने अगला लेक्चर में बात करी थी जनीन विषय। वे तेना विषय तमने आम जो है तो संपूर्ण माहिती तमे चैप्टर नंबर 5 ने चैप्टर नंबर 6 अभ्यास करो એટલે સંપૂર્ણ માહિતી મળી જતી હોય। જે મેન્ડલે એવું કીધું હતું કે જનીનો હોય તેમના વૈકલ્પિક કારકો આવેલા હોય, કે એક જનીન છે તેનું કાર્ય એવું છે કે હાથની આંગળીઓ બનાવી। ઓકે, જનીન ક્યાં હોય તો કે ડીએનએ ની અંદર હોય। તો એ જનીનનું કાર્ય શું તો કે હાથની આંગળીઓ બનાવી। तो ये जनीन होय ए हमेशा जोड़ी में आवेला होय, मान लो कि कैपिटल टी आ नाम आपूँ के हाथनी आंगळी बनावा माटे जे जवाबदार जनीन होय तेमने कैपिटल टी तरीके ओळखवामां आवे छे। पण ए केवी रीते होय हमेशा जोड़ी में होय एटले के बे होय। तो ई जे बे थया ते तेमना वैकल्पिक कारक थया कहेवाय, एक प्रभावी होय एक प्रच्छन्न होय। ओके, आ थोड़ी टूंक में माहिती आपी तमने जेथी करीने आ टॉपिक समझवामां तमने सरलता रहे। तो एक साइंटिस्ट आवे छे जेनुं नाम छे हार्डी वेनबर्ग सिद्धांत। એટલે કે હાર્ડી વેનબર્ગ નામના સાયન્ટિસ્ટ એક સિદ્ધાંત આપ્યો જે અહીંયા આપણે સમજવાની કોશિશ કરીએ। તો ટોપિકનું નામ બનશે હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત। અહીંયા ટોપિક સ્ટાર્ટ કરો એ પહેલાં એક વાત તમને ક્લિયર કરાવું, આ ચેપ્ટરમાં સૌથી અગત્યનો टॉपिक से खूब अगत्यनो टॉपिक से एक्जाम रिलेटेड, के एक्जाम में घनी वार पूछाई गया वर्षे पण पूछानो हतो। बीजी बात करूँ तो आमाथी एमसीक्यू पण घनी रीते पूछाई, के कोई एम कहेतो होय के बायोलॉजी में दाखलाओ ना आवे तो बायोलॉजी नी अंदर पण दाखलाओ आवे छे। कैलक्युलेशन जे अहींया तमे अभ्यास करशो एटले तमने खबर पड़शे, तो एना रिलेटेड एमसीक्यू पण घणी वार पूछाता होय। तो आपणे आ टॉपिक समझवानी आखी कोशिश करीए। तो હાર્ડી વેનબર્ગ શું કહે પહેલાં સમજો કે વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિ સ્થિર હોય, કે કોઈ પણ એક વસ્તી છે, ઓકે, વસ્તી એ વસ્તી બી, તો એની અંદર જે જનીનો હોય તેમના વૈકલ્પિક કારકો હોય એ સ્થિર હોય। જેમ કે આપણું એક્ઝામ્પલ લઈએ તો આપણા પૂર્વજો, અને જો કે 10-15 પેઢી આગળ તમે જતા રહો તો એનામાં જે લક્ષણો હતા એ લક્ષણો હજી આપણામાં જ, અથવા ગામડા હોય તો એમાં કુટુંબ વાઇઝ તેમને ડિવાઈડ કરેલા હોય, કુટુંબ હોય તો આપણે એવું કહેતા હોઈએ કે જોઈએ ને ત્યાં ખબર પડી જાય કે આ આ કુટુંબનો વ્યક્તિ છે, અથવા સમાજના આધારે તમને સમજાવું તો અમુક ખબર પડી જાય કે આ ભરવાડ જાતિ છે, આ પટેલ છે, આ કોળી છે, અથવા કહેવાનો મતલબ એના લક્ષણોના આધારે ખબર પડે છે। તો એ પ્રમાણે સાયન્ટિસ્ટ સમજાવે છે આપણને કે વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિ કેવી હોય, સ્થિર હોય, એ બદલાતી નથી, અને પેઢી દર પેઢી કેવી રહેશે, અચળ જળવાઈ રહેશે। એક પેઢીમાંથી બીજી પેઢીમાં આનુવંશિક રીતે જતી હોય ત્યાંથી ત્રીજી 4-5-6 આવી ઘણી બધી, જ્યાં સુધી એ પેઢીનો વંશજ આગળ ચાલ્યું જાય ત્યાં સુધી આ જે જનીનની આવૃત્તિ હોય એ સ્થિર રહેતી હોય। એટલા જ માટે આપણા મમ્મી પપ્પાના લક્ષણો આપણામાં હોય, આપણા લક્ષણો આપણી સંતતિમાં, એના લક્ષણો એની સંતતિમાં, જે પેઢી દર પેઢી જતું હોય। પ્લસ એ બી વાત કરે છે કે જનીન સેતુ કેવા હોય, અસલ રહે, જેને જનીનિક સંતુલન તરીકે ઓળખવામાં આવે છે। હવે જનીન સેતુ વિશે તમને વાત કરું તો એટલે જનીનનો સમૂહ વિશે તમને અહીંયા વાત કરે છે, એ કેવો હંમેશા સ્થિર હોય, અચળ હોય, એ વધે નહીં અને ઘટે નહીં। એક વાત કરું તો આપણા શરીર હોય તેની અંદર જનીન હોય એની સંખ્યા ફિક્સ હોય, એ વધે ને વધે નહીં અને ઘટે નહીં, અને વધે ઘટે તો તેમને વિકૃતિ કહેવાતી હોય, જેને આપણે કીધું જનીનિક સંતુલન, સ્થિર રહેશે જનીન છે તો, એટલા માટે આપણે એને શું કીધું, સંતુલન, જનીનિક સંતુલન। પ્લસ વધારેમાં એ વાત કરે છે કે વસ્તીમાં જનીન પ્લસ તેના વૈકલ્પિક કારકો હોય, હા, જે આપણે શરૂઆતમાં વાત કરી એ રીતે કે કોઈ પણ જનીન હોય તેના હંમેશા વૈકલ્પિક કારકો આવેલા હોય। તો તમને અહીંયા સમજાવું કે કોઈ પણ એક લક્ષણ માટેનું જનીન છે તેને આપણે સંજ્ઞા આપીએ કેપિટલ એ। ઓકે, સરખી રીતે સમજો, આ બહુ સરસ મજાનો ટૉપિક છે કેલ્ક્યુલેશનવાળો, એટલે મજા આવશે, કે સાયન્ટિસ્ટ
द्वारा एक थियरी अँ समझा मैं तो सरखी रीते समझो कि हूँ एक जनीन लौ छू शरीर में। चलो एज आप बात करिए कि आंगली बनावा जनीन है तो यनीन हो हमेशा कई रीते हो जोड़ी में होके तो अँ जनीन हो आंगलीना आंगली बनावा जवाबदार जनीन एने हूँ संज्ञा आपू छू ए तो जोड़ी में होटले बे कैपिटल ए प्लस एन वैकल्पिक कारक डबल स्मॉल ए थी दर्शावाय एटले के जो कैपिटल में संज्ञा दर्शावेली होय तो तमारे समझी लेवानुं के आ प्रभावी जनीन छे। पण जो जनीन होय तेमने स्मॉल संज्ञा थी दर्शावेलो होय तो तमारे समझी लेवानुं के ते जनीन प्रच्छन्न छे। तो जनीन होय बे टाइपना होय प्रभावी अने प्रच्छन्न। तो जनीनना बे टाइप पेड़ा प्रभावी जनीन अने प्रच्छन्न जनीन। तो आज बे टाइप पेड़ा तेमने वैकल्पिक कारकों तरीके ओळखवामां आवे छे। आ बने वैकल्पिक कारक थी आप लक्षण एक ज छे ओके एटले के एक ज लक्षण माटे जवाबदार छे। जो आ कैपिटल कारक प्रभावी काम करशे तो सारा लक्षणों उत्पन्न थशे। स्मॉल ए एटले के प्रच्छन्न जनीन काम करशे तो सारा लक्षणों व्यक्त नहीं थाय जेने आपणे विकृति कहता होईए। बीजी वात तमने ए करूँ के प्रभावी ने आगळ वात करीए हमेशा कैपिटल थी दर्शावाय अने स्मॉल जनीन होय तेने हमेशा सॉरी जे प्रच्छन्न जनीन होय तेमने स्मॉल संज्ञा थी दर्शावामां आवे छे। तो अहींया बे जनीन लेवामां आव्या छे एटले के वैकल्पिक कारकों तमने अहींया दर्शावामां आव्या छे डबल कैपिटल ए डबल स्मॉल ए कारण के पेरमां जनीन हमेशा जोड़ीमां ज होय। तो आ जे जनीन होय तेमनी आवृत्ति ने कई संज्ञा थी दर्शावशू तो कि जो कैपिटल ए वालों जनीन होय तो तेमने पी स्क्वेर थी दर्शावशू ओके अने जो जनीन स्मॉल ए होय तो तेमने क्यू स्क्वेर थी दर्शावशू। तो जो डबल ए लख्यू होय तो त्या हूँ पी स्क्वेर लखी शकू छू। जो डबल स्मॉल ए लख्यू होय तो त्या हूँ क्यू स्क्वेर लखी शकू छू। पण जो एवुं लख्यू होय कैपिटल ए अने स्मॉल ए जो आवुं लखवामां आव्युं होय के कैपिटल ए अने स्मॉल ए तो मारे शुं लखाय तो के टू पी क्यू आवी रीते समजावानी कोशिश करे एना आधारे द्विपदी एक समीकरण एटले के एक सूत्र आपे छे तमने के पी स्क्वेर इज इक्वल सॉरी पी स्क्वेर प्लस टू पी क्यू प्लस क्यू स्क्वेर इज इक्वल टू वन एटले के वैकल्पिक आवृत्तिनो सरवाळो हमेशा वन थाय कई रीते थाय ए हमणां आपणे कैलक्युलेशन करीने खबर पड़शे ओके। तो आ सूत्र याद राखजो पी स्क्वेर प्लस टू पी क्यू प्लस क्यू स्क्वेर। पी स्क्वेर एटले डबल ए कैपिटल क्यू स्क्वेर एटले डबल स्मॉल ए टू पी क्यू एटले कैपिटल ए स्मॉल ए पण आपणे पी स्क्वेर ने तेमनी आवृत्तिमां दर्शाव्युं। હવે હું અહીંયા આકૃ એની જે આવૃત્તિઓ દર્શાવું હું હવે આવૃત્તિઓ સૂત્રની અંદર એડ કરું છું આંકડાકીય માહિતી। એક વસ્તુ સમજો તમારે થિયરીમાં આ જે આંકડાકીય માહિતી હું આવૃત્તિ દર્શાવું છું જનીનની એ તમારે લખવાની નથી। તો પી સ્ક્વેર હોય એની આવૃત્તિ હું રાખું છું અત્યારે 0.3 ઓકે ટુ પી ક્યુની આવૃત્તિ રાખું છું 0.4 અને ક્યુ સ્ક્વેરની આવૃત્તિ હું રાખું છું 0.3। હવે આની કેલ્ક્યુલેશન કરો કે 0.3 નો સ્ક્વેર 0.3 નો સ્ક્વેર પ્લસ 0.3 ગુણ્યા 2 એટલે તમને આવો રેશિયો મળશે કે 0.6 0.2 અને 0.2 એટલે કહેવાનો મતલબ એમ કે 6 2 2 અંતમાં તમને આવૃત્તિ હંમેશા એક જ મળશે। ઘણીવાર એવી રીતે દાખલાઓ પૂછાતા હોય કે કોઈ પણ એક જનીન હોય અહીંયા તમને દર્શાવું તમને એમસીક્યુ કઈ રીતે બનતો હોય તમને કહું કે એક જનીન છે જનીન એ એની આવૃત્તિ માની લો કે 30 આપીશ રેડી ક્યુ હોય એટલે કે સ્મોલ એ હોય તો તેની આવૃત્તિ માની લો કે 30 આપી તો તમે એ કેપિટલ એ અને સ્મોલ એની જનીનની આવૃત્તિ શોધો તમને એવું કહેવામાં આવે
तो શું કરવાનું એ એટલે પી સ્ક્વેર એટલે કે હવે તમારે પોઈન્ટ કરીને આવૃત્તિ મૂકવી પડશે એટલે કે 0.3 નો સ્ક્વેર પ્લસ q કેટલો છે q સ્ક્વેર એટલે સ્મોલ a એટલે કે 0.3 નો સ્ક્વેર અહીંયા 2 ગુણ્યા 0.3 વાની કેલ્ક્યુલેશન તમારે જાતે કરજો તો અહીંયા જ્યારે તમે કેલ્ક્યુલેશન કરશો કે 0.3 × 0.3 × 2 એ તમારો જે આન્સર આવે એ અહીંયા મૂકી દેજો એ તમારો રાઈટ આન્સર હશે તો આવી રીતે એમસીક્યુ આખી થિયરીમાં આવી રીતે પૂછાય છે મેના સૂત્ર યાદ રાખવું પડશે પ્લસ અમુક ચાર્ટ સોરી આલેખ સ્વરૂપે તમને સમજાવવાની કોશિશ કરે છે આવૃત્તિ વિશે તો અહીંયા ત્રણ પ્રકારના તમને આલેખ દર્શાવવામાં આવ્યો છે પહેલો આલેખ તમને સ્થિર દર્શાવે સેકન્ડ દિશા સૂચક અને થર્ડ વિક્ષેપક લક્ષણો ઉપર પ્રાકૃતિક પ્રક્રિયાનું રેખાંકિત અહીંયા ત્રણ આલેખ દર્શાવવામાં આવ્યા છે આ આલેખ હું એક એક્ઝામ્પલ આપું એના ઉપરથી તમારે સમજવાના છે ઓકે કે ગુજરાતની અંદર 12 સાયન્સની અંદર 50,000 સ્ટુડન્ટ એક્ઝામ આપવાના છે કેટલા સ્ટુડન્ટ એક્ઝામ આપશે 50,000 ગવર્મેન્ટે એવું કીધું કે જો તમે 45-55% જેટલા સ્ટુડન્ટ હશે એ બધાને નોકરી આપી દેવામાં આવશે 60,000ની સરખી રીતે એક્ઝામ્પલ સમજો ગુજરાતની અંદર 50,000 સ્ટુડન્ટ ટ્વેલ્થની અંદર પ્રવેશ કરે છે 12માની અંદર અને 12માની અંદર આવતા જ ગવર્મેન્ટ એવી જાહેરાત કરે છે કે તમે 12માની એક્ઝામ આપો ત્યારબાદ તમારું રિઝલ્ટ આવે એમાં જે સ્ટુડન્ટને 45-55% હોય એમને 60,000ની નોકરી આપી દેવામાં આવશે પરંતુ 45થી નીચે અથવા 55થી વધારે પર્સન્ટેજ હશે તેમને નોકરી આપવામાં આવશે નહીં તો સ્ટુડન્ટ મહેનત કઈ બાજુ કરે 90 માર્ક્સ લાવવા માટે કરે કે પછી ફેલ થવા માટે તો કે નોકરી દેખાય સેલેરી પણ હાઈ દેખાય છે એટલા માટે સ્ટુડન્ટ 45-55% લાવે એટલીક જ મહેનત કરશે એટલે જે આખો ગ્રાફ આવે રિઝલ્ટનો એ એકદમ બંને દિશા સરખી આવે એટલે કે કહેવાનો મતલબ એમ કે શિખર એનું હાઈ હોય હાઈ કઈ રીતે છો તો કે બધા સ્ટુડન્ટ છે એ 45-55 માર્ક્સ લાવવાની કોશિશ કરે છે અને રિઝલ્ટ લાવે જ છે પર્સન્ટેજ આવે જ છે એટલે ગ્રાફ આખો ઉપર જાય અને બંને બાજુ સરખું એટલે કે સંખ્યા વધારે હોય તેમાં તેની તો આવી રીતે આવૃત્તિ તમે દર્શાવી શકો છો બીજા ગ્રાફ વિશે તમને સમજાવું કે 12 સાયન્સની અંદર સ્ટુડન્ટ પ્રવેશ કરે છે ગુજરાતની અંદર 50,000 સ્ટુડન્ટ એવું કહેવામાં આવ્યું કે જો 80% ઉપર તમારા પર્સન્ટેજ આવે તો તમને કોઈ જાતની નોકરી આપવામાં આવશે નહીં પણ 80% નીચે જો માર્ક્સ હશે એ બધા સ્ટુડન્ટને 70,000ની નોકરી આપવામાં આવશે તો સ્ટુડન્ટ કઈ બાજુ મહેનત કરશે તો કે 80 અપ જવાની કોશિશ નહીં કરે તો કહેવાનો મતલબ એમ કે 50,000 છે એમાંથી 30-35,000 સ્ટુડન્ટ 80ની નીચે રહેશે જ્યારે બાકીની સંખ્યા 80 અપ જશે કારણ કે એ તો કોઈ ફિક્સ નથી હોતો ને થોડી વધારે મહેનત થઈ ગઈ હોય તો જતા રહે 80 અપ તો એક દિશા એની વધારે હોય એટલે કે એક દિશામાં સરકતું શિખર તો અહીંયા તમે જોઈ શકો વચ્ચે અહીંયા ગેપ પડ્યો છે લાઇનિંગથી તો આ ગેપ ઓછો છે જ્યારે આ ગેપ વધારે છે એટલે કે આ સ્ટુડન્ટ 80 નીચે પર્સન્ટેજ લાવવાવાળા વધારે છે તો આવી રીતે પણ આવૃત્તિઓના આલેખ આવતા હોય પ્લસ બીજી વાત કરીએ ત્રીજા વિશે કે વિક્ષેપક લક્ષણો ઉપર પ્રાકૃતિક પ્રક્રિયાનું રેખાંકિત અને અંદર તમને બે શિખરોનું નિર્માણ થાય છે તો આનું એક એક્ઝામ્પલ આપું કે સ્ટુડન્ટ હોય એ ટ્વેલ્થની અંદર ટ્વેલ્થ સાયન્સની અંદર પ્રવેશ કરે છે ગવર્મેન્ટ એનાઉન્સ કરે છે શું એનાઉન્સ કરે છે તો કે 81 થી 90
એટલે કે 81 થી 90% વચ્ચે જે સ્ટુડન્ટ હશે તેમને 90,000ની સેલેરીવાળી નોકરી મળશે. પ્લસ 41 થી 50 એટલે કે 41 થી 50 માર્ક્સની વચ્ચે જે સ્ટુડન્ટ હશે તેમને પણ 90,000ની સેલેરીવાળી નોકરી આપવામાં આવશે. તો બે ઓપ્શન આપ્યા ગવર્મેન્ટે, 41 થી 50 લાવો અથવા 81 થી 90 માર્ક્સ લાવો, સોરી પર્સન્ટેજ લાવો, તો તમને નોકરી મળી શકે. એટલે સ્ટુડન્ટ હતા 50,000, એ બંને બાજુ મહેનત કરવા લાગશે. અમુક સ્ટુડન્ટ હશે એ ઓછા ટકાએ લાભ લેવાની કોશિશ કરશે, જ્યારે જે બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હશે એ વધારે પર્સન્ટેજે લાભ લેવાની કોશિશ કરશે. એટલે કે આવશે 41 થી 50 સુધીનો આલેખ શિખર, જ્યારે આવશે 81 થી 90 જ્યારે વચ્ચેના જે સ્ટુડન્ટ હશે એને લાભ નહીં મળે, એવા સ્ટુડન્ટ નીકળશે. તો આવી રીતે આવૃત્તિઓ સમજાવવાની કોશિશ કરી છે. તો મેં તમને સિર્ફ એક્ઝામ્પલ દ્વારા સમજાવી છે, હવે તમારે સમજી જવું પડશે કે કઈ રીતે આવડા આલેખો આવ્યા છે. પ્લસ આના આધારે બીજી એ બી વાત કરી દઉં કે ઉદ્વિકાસીય ફેરફાર થવાના અમુક કારણો છે, જેમ કે જનીન સ્થળાંતર એટલે કે જનીન પ્રવાહ, સેકન્ડ જનીનિક વિચલન, થર્ડ વિકૃતિ અને ફોર્થ પ્રાકૃતિક પસંદગી. તો જનીન સ્થળાંતર વિશે વાત કરું તમને, આ એક વસ્તીના સજીવો છે, આ બીજી વસ્તી છે, ઓકે. તો આની અંદર અમુક પ્રકારની જાતિ રહે છે, અહીં અમુક પ્રકારની જાતિ રહે છે. તો આ વસ્તીમાંથી સજીવો, એક જાતિના સજીવો આ વસ્તીની અંદર સ્થળાંતર કરશે, માઇગ્રેશન કરશે. પ્લસ આ વસ્તીની અંદર જે કાંઈ સજીવો હશે જે જાતિના, એની સાથે એ પ્રજનન કરશે અને ત્યાંથી નવી સંતતિ ઉત્પન્ન કરશે. તો એને કહેવાય જનીન સ્થળાંતર. તો આ વસ્તીમાંથી જનીનનું સ્થળાંતર ક્યાં થયું? તો કે આ વસ્તીમાં થયું. અથવા એક બીજો એક એક્ઝામ્પલ આપું કે આ વિસ્તારની અંદર કાળા રંગના ડુક્કર જોવા મળે છે, જ્યારે આ વસ્તીની અંદર ભૂખરા રંગના ડુક્કર જોવા મળે છે. તો એક ભૂખરા રંગના થોડાક ડુક્કર આ વસ્તીની અંદર સ્થળાંતર કરે છે અને કાળા રંગના ડુક્કર સાથે પ્રજનન કરે છે. તો ત્યાં હવે જે નવી સંતતિ બનશે એ આખી અલગ પ્રકારની બનશે, જેને આપણે ઉદ્વિકાસ કીધું. કારણ કે જનીનનું સ્થળાંતરણ થયું, આ વસ્તીમાંથી આ વસ્તીમાં જનીનનું સ્થળાંતરણ થયું, જેમને કહેવાય જનીન સ્થળાંતર અથવા જનીન પ્રવાહ. કે જો જનીન સ્થળાંતર વારંવાર થાય તો તેમને જનીન સ્થળાંતર કહેવામાં આવે છે. પ્લસ મોટી વસ્તીમાં જોઈ શકાતું નથી, નાની વસ્તી હશે ઓછી સંખ્યાની, તો તમે જે આની અંદર ફેરફાર જોવા મળ્યો આ વસ્તીમાં એ તમને ડાયરેક્ટ નિરીક્ષણ કરી શકો છો, અભ્યાસ કરી શકો. પણ જો બહુ મોટી વસ્તી હોય તો તમારે એ બહુ અઘરી વસ્તુ છે, તેને નોટિસ કરો, ઓકે. બીજી વાત કરીએ જનીનિક વિચલન, શું કહેશ? તો કે આ સમાન પ્રવાહમાં જો તક દ્વારા પ્રાપ્ત થાય તો તેને જનીનિક વિચલન કહેવાય. અહીંયા જે પ્રોસેસ થઈ છે એક વસ્તીમાંથી બીજી વસ્તીમાં જનીન પ્રવાહ, એ જો તક દ્વારા થતી હોય, મોકો મળતો હોય અને જો આવી રીતે થઈ હોય તો તેમને જનીનિક વિચલન તરીકે ઓળખવામાં આવે છે. અને આવી જે સ્થળાંતરણ થયું જનીનનું તે નાની વસ્તીમાં તમે તેને સરળતાથી જોઈ શકો છો, સરળતાથી દેખાય. આમાં મોટી વસ્તીમાં સરળતાથી જોઈ નહીં શકો. પ્લસ બીજી વાત કરીએ કે ઉદ્વિકાસની ફેરફાર થવાના કારણોમાં એક વિકૃતિ પણ જવાબદાર છે, કે કેટલીક પેઢીઓ પછી તે જાતિ નિર્માણમાં પરિણમે છે. જે આગળના લેક્ચરમાં વિકૃતિ વિશે તમને વાત કરી હતી કે વિકૃતિ થાય, ધ વ્રિજ નામના સાયન્ટિસ્ટે કીધું હતું કે વિકૃતિ છે એ જાતિ નિર્માણમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તો કહેવાનો મતલબ એમ કે ઉદ્વિકાસ થવા માટે વિકૃતિ પણ ખાસ અગત્યનો ભાગ ભજવે છે. હવે વિકૃતિ વિશે તમે પરિચિત થઈ ગયા છો, મ્યુટેશન. પછી વાત કરું પ્રાકૃતિક પસંદગી, એ પણ ઉદ્વિકાસીય ફેરફાર થવામાં ભાગ ભજવતું હોય, કે વારસાગમન થઈ શકે તેવી ભિન્નતાઓ જીવનને ટકાવી શકે, કે વારસાગમન થઈ શકે તેવી ભિન્નતાઓ જીવનને ટકાવી શકે. હવે સમજો, ભિન્નતા એટલે જુદાપણ, કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણો આવે છે,
तो ये लक्षणों आवे से तो ये आनुवंशिक हो लेके एक पेढ़ी में बीजी पेढ़ी में जाए तो एक पेढ़ी में बीजी पेढ़ी में जारे लक्षणों जाए परंतु कोई भिन्नता सर्जाणी कोई कारणोसर संतति में पसी ये जे संतति हो तेनी संतति थाय तेनी अंदर जे भिन्नता जवी जोईए तो वो विकास थाय नहीं तो ना थाय हम मानी लो कि एक पितृ से एने संतति में भिन्नता सर्जाणी परंतु जे संतति बनी एनी संतति में जो भिन्नता वहन नहीं थाय तो ये प्रोसेस त्यां स्टॉप थी गई उद्विकास तो केवल मतलब एम कि एक पितृमांथी बीजा एनी संतति में भिन्नता जोवा मळी तो ए एनी अन्य पेढ़ी में पण भिन्नता वहन थवी जोईए एटले के वारसागमन थई शके तेवी भिन्नताओ जीवनकाल टकावी शके प्लस वधु प्रजननक्षम पण होवू जोईए अने मोटी संख्या में संतति पैदा करे छे आनाथी तो आवी रीते हार्डी वेनबर्ग नामना साइंटिस्टे अलग अलग प्रोसेस अपने अहीं समझावानी कोशिश करी खूब अगत्यनो टॉपिक हतो आ चेप्टर में प्लस आमांथी आखी थीअरी पण पूछी शकाय के खाली हार्डी वेनबर्गनो सिद्धांत वर्णो हो तो त्रण आलेख पण दोरवा पड़े पण मोस्ट ऑफ आमांथी एमसीक्यू आवता होय तो एनी माटे आ एक समीकरण खास याद राखजो पी स्क्वेर प्लस टू पी क्यू प्लस क्यू स्क्वेर एना सरळ हमेशा एक ज आवृत्ति आवे तो आज एटलू राखी थैंक यू सो मच।